મોંઘી દર સાયકલની ચોરી કરતા બે ઇસમોને કુલ 35 સાયકલો તથા અન્ય મળી 2,01,500 ના મુદ્દામાલ સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા સૂચના આપેલ ચેન્નઈ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયકલ ચોરીના દાખલ થયેલા ગુનાઓ તાત્કાલિક શોધી કાઢવા સૂચના મળેલ, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનરકટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા માર્ગદર્શન આપેલ, જેમાં બનાવવાળી જગ્યા તથા રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીના ફૂટેજ મેળવેલ અને બાતમીદારોને સક્રિય કરેલ. આ દરમિયાન સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે ફૂટેજમાં દેખાતો વ્યક્તિ હાલ તુલસીધામથી ઝાડેશ્વર તરફ સાયકલ લઈ જઈ રહ્યો છે, જેથી સાયકલ ઉપર આવેલા આરિફ અલી મિયા શેખ હાલ રહેવાસી ગુલામભાઈ લાલનના મકાનમાં બરોડા બેંકની બાજુમાં ટંકાળ્યા મૂળ રહેવાસી ટેકરાફળિયું બસ સ્ટેશન પાસે દહેગામ જંબુસરને રોકી સઘન પૂછપરછ કરતા તે પોતાના આર્થિક ફાયદા માટે સાયકલોની ચોરી કરી નબીપુર ખાતે રહેતા દીન મોહમ્મદ સલીમ મલિક રહેવાસી મેમ્બર સ્ટ્રીટ નબીપુરને આપતો હોવાની કબૂલાત કરેલ, જેથી નબીપુર ખાતે જે તપાસ કરતા સહ આરોપી પાસેથી અન્ય 34 સાયકલ કબજે કરેલ અને કુલ 35 બ્રાન્ડેડ મોંઘી સાયકલો તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,01,500 ના મુદ્દામાલ સાથે બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.